તો તૈયાર થઈ જજો કાતિલ ઠંડીનો સામનો કરવા માટે. ગુજરાતમાં હવે પડશે કાતિલ ઠંડી અને આગામી 4 દિવસ બાદ 3 થી 4 ડિગ્રી તાપમાન નીચું જશે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં ઠંડી કહેર મચાવશે. હાલ તો ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે, જમ્મુ કાશ્મીરમાં હિમવર્ષા થઈ રહી છે, ત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં વધશે ઠંડીનું જોર. કાતિલ ઠંડી માટે થઈ જાઓ તૈયાર. શીતલહેર ગુજરાતમાં મચાવશે કહેર. આગામી 4 દિવસ રહેશે ઠંડીનો ચમકારો. જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઈ રહી છે, ત્યારે ગુજરાતમાં પણ હવે ઠંડી વધે તેવી શક્યતાઓ છે. ઉત્તર પૂર્વે પવનો ફૂંકાઈ રહ્યા છે. આ વચ્ચે ફરી હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં 4 દિવસ બાદ ઠંડીમાં વધારો થશે. હાલ સમગ્ર રાજ્યમાં તાપમાન સામાન્ય છે. આગામી 4 દિવસ વાતાવરણ સૂકું રહેશે. 22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધી શકે છે. હવામાન વિભાગના અનુસાર રાજ્યમાં 4 દિવસ બાદ તાપમાનનો ઘટાડો જોવા મળી શકે છે, જોકે કમોસમી વરસાદની સંભાવના નહીવત છે. આજે નલિયાનું તાપમાન 11.2 ડિગ્રી નોંધાયું અને રવિવારે 15.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 4 દિવસ બાદ રાતનું તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે. टेम्परेचर देखा जाए तो अगले 4 दिन में मोस्टली नो लार्ज चेंज रहेगा. जैसे अभी टेम्परेचर चल रहा है ऐसे ही चलेगा और 4 दिन का बाद 2-3 डिग्री तक बढ़ सकता है. મહત્વપૂર્ણ છે કે આજે અમદાવાદના તાપમાનમાં 6 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો અને સિઝનનું સૌથી નીચું તાપમાન 13.3 ડિગ્રી નોંધાયું હતું. અમદાવાદ ગાંધીનગર મેં ભી જ્યાદા ચેન્જીસ હોને કા સંભાવના નહીં હૈ. અમદાવાદ મેં 15.5 ડિગ્રી સેલ્સિયસ રિપોર્ટ હુઆ હૈ. કાલ જો અર્લી મોર્નિંગ આજ લોએસ્ટ મિનિમમ ટેમ્પરેચર જો હૈ ઓર ગાંધીનગર મેં 13 ડિગ્રી સેલ્સિયસ રિપોર્ટ હુઆ હૈ. નલિયા મેં 11.2 ડિગ્રી સેલ્સિયસ રિપોર્ટ હુઆ હૈ. જ્યાદા ઠંડી કા રીજન અભી જો હૈ ચલ રહા હૈ. 2 દિન પહેલે કાલ થા નર્દલી વિન્ડ થા. કાલ નર્દલી વિન્ડ કી વજહ સે કાલ ઓર પરસો દર વોઝ ટેમ્પરેચર ફોલ હુઆ થા. લેકિન આજ સે ટેમ્પરેચર ફોલ હોને કા સંભાવના નહીં હૈ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક આગાહી કરી છે. તેમણે આગાહી કરતા જણાવ્યું કે રાજ્યમાં 19 ડિસેમ્બર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે. ત્યારબાદ 20 અને 21 ડિસેમ્બરના ઠંડીનો ચમકારો આવશે. 27 થી 29 ડિસેમ્બરના અરબ અને બંગાળના ઉપસાગરમાં હલચલ જોવા મળશે. તેમણે વરસાદ અંગે આગાહી કરતા જણાવ્યું કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને 22 થી 24 ડિસેમ્બરના માવઠું થવાની શક્યતાઓ રહેશે. 5 અને 6 જાન્યુઆરીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે, જે 24 જાન્યુઆરી સુધી રહેશે. આ વખતે જાન્યુઆરી મહિનામાં હવામાનમાં અનેક વખત પલટો આવવાની શક્યતા રહેશે. નાતાલની આસપાસ ઠંડી વધશે. 29 થી 31 ડિસેમ્બરના દેશના ઉત્તરીય પ્રદેશમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. જોકે રાહતની વાત એ છે કે હવામાન વિભાગે આગામી દિવસોમાં માવઠાની શક્યતાઓને નકારી કાઢી છે, એટલે ખેડૂતોને રાહત મળશે. બ્યુરો રિપોર્ટ, ટીવી 9.